અહીં આકૃતિ જોવો છો એ બહુકોણની છે તો બહુ કોણ અહીં ત્રણ આકૃતિ આપેલ છે તે ત્રણ આકૃતિ બહુકોણની છે ત્રીજી આકૃતિ જોતા તમને એવું લાગશે કે કઈ રીતે બહુકોણ છે તો એ વિશિષ્ટ પ્રકારનો બહુકોણ છે હવે અહીં જે આકૃતિ છે એ ત્રણે ત્રણ આકૃતિ બહુકોણ નથી તો શા માટે નથી તે જોઈએ બહુકોણ એ એવી બંધ આકૃતિ છે કે જે સંપૂર્ણ રીતે રેખાખંડોની જ બનેલી છે અહીં ષટકોણ છે એ છ રેખાખંડો વડે બનેલી બંધ આકૃતિ છે એટલે આ બહુકોણ છે તો આ રીતે બાજુઓ ગમે તેટલી હોય પરંતુ તે રેખાખંડની જ બનેલી હોય તો તે બહુકોણ છે હવે આકૃતિ જુઓ શું આ આકૃતિ બહુકોણ છે વિચારો બહુકોણની બાજુઓ બહુકોણની રચના કરતા રેખાખંડોને તેની બાજુઓ કહે છે રેખાખંડ એ રેખાખંડ બીસી રેખાખંડ સીડી રેખાખંડ ડીઈ અને રેખાખંડ ઈ એ બહુકોણની બાજુઓ છે શિરોબિંદુઓ બાજુઓની જોડ જે બિંદુએ મળે છે તે બિંદુને શિરોબિંદુ કહે છે બાજુઓ ઈ એ અને એ બી એ એ બિંદુએ મળે છે તેથી બિંદુ એ બહુકોણનું શિરો બિંદુ થશે આ જ રીતે બિંદુ બી સી ડી તથા ઈ એ બહુકોણના શિરોબિંદુ થશે પાસ પાસેના બિંદુઓ બહુકોણની દરેક બાજુઓના અંત્ય બિંદુઓને તે બહુકોણના પાસ પાસેના બિંદુઓ કહે છે બાજુ એ બીના અંત્ય બિંદુઓ એ અને બીને પાસ પાસેના બિંદુઓ કહેવાય વિકર્ણ પાસ પાસે ન હોય તેવા બિંદુઓને જોડતા મળતા રેખાખંડને બહુકોણનો વિકર્ણ કહે છે રેખાખંડ એસી રેખાખંડ એ ડી અહીં બિંદુ સી અને ડી એના પાસ પાસેના બિંદુઓ નથી એટલે રેખાખંડ એસી અને રેખાખંડ એ ડીને બહુકોણના વિકર્ણો કહે છે એ જ રીતે રેખાખંડ બીડી એ પણ વિકર્ણ થશે રેખાખંડ બી એ પણ વિકર્ણ થશે અને રેખાખંડ સી એ આ બહુકોણનો વિકર્ણ થશે આપેલ બહુકોણને કેટલા વિકર્ણો હોય છે વિચારો